હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે સ્વાદિષ્ટ દૂધીનો હલવો કેવી રીતે બનાવવો એ પણ માવો વાપર્યા વગર એની રેસીપી શેર કરીશ દૂધીની સાથે પરફેક્ટ મેઝરમેન્ટથી બાકીની સામગ્રી લઈને બનાવેલો આ હલવો ઓછા ટાઈમમાં ઘરે સરળતાથી બનાવી શકાય એ પણ મીઠાઈવાળાને ત્યાં મળે એના કરતાં બિલકુલ ચોખ્ખો અને હાઇજીનિક તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ હલવો બનાવવા માટે મેં અહીં બે નાની સાઇઝની પાતળી કૂણી દૂઢી લીધી છે અને દેશી દૂઢી કે પટ્ટીવાળી દૂઢી પણ કહી શકાય આ બંને દૂઢીનું ટોટલ વજન જોઈએ તો આશરે છસો ત્રીસ ગ્રામ જેટલું છે બંને દૂઢીની છાલ કાઢીને પાણી વડે સારી રીતે ધોઈ લઈશું ત્યાર પછી એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરીશું સાથે મેં અહીં દોઢ કપ વજનમાં ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે જેટલી દૂઢી એનાથી અડધી ખાંડ ડ્રાયફ્રૂટમાં બાળ નંગ કાજુ બાર નંગ બદામ અને બે ટેબલ સ્પૂન કિસમિસ બદામ અને કાજુને નાની ટુકડીમાં કાપી લઈશું બાર નંગ નાની ગ્રીન ઇલાયચી લીધી છે એના દાણા કાઢીને કચરા વાટી લઈશું સાથે મેં અહીં હોમમેડ દેશી ઘી લીધું છે તમે કોઈ પણ બ્રાન્ડનું ડેરીનું કે કાવ ઘી પણ લઈ શકો છો એ સૌથી બેસ્ટ એક બાઉલમાં બે ભરીને વજનમાં બસો પચાસ ગ્રામ નેસ્ટલેનો મિલ્ક પાવડર લીધો છે તમે મિલ્ક પાવડરના બદલે અઢીસો ગ્રામ મોડો માવો લઈ શકો છો અને માવો લીધો હોય તો એની સાથે ખાંડ ત્રણસો પચાસ ગ્રામ લેવી કારણ કે મિલ્ક પાવડર થોડો સ્વીટ હોય છે માટે ખાંડ એ પ્રમાણે લીધી છે કપ તાજી મલાઈ લઈને એમાં પોણો કપ હુંફાળું દૂધ મિક્સ કરી લીધું છે એ આ મિલ્ક પાવડરમાં નાખીને એની સાથે સારી રીતે મિક્સ કરીશું હવે આ ઇન્સ્ટન્ટ માવો રેડી છે હમણાં આમને આમ એને સાઈડમાં રાખીશું દૂધીની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધી એમ કરવાથી એનો છીણો જલ્દીથી કાળો ન થઈ જાય દૂઢી કૂણી લીધી છે માટે તમે જોઈ શકો છો એમાં બીજ બિલકુલ નથી વચ્ચે બીજવાળો ભાગ હોય તો એને હટાવી દેવો પડે બંને દૂઢી છીણી લીધી અને તમે જોઈ શકો છો એનું છીણ ઘણું સરસ લાઇટ ગ્રીન કલરનું છે હવે એને ગરમ પાણીમાં નાખીને બાફી લઈશું એના માટે એક વાસણમાં અઢી કપ જેટલું પાણી લઈને સ્ટોવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું તો હવે એમાં છીણેલી દૂઢી નાખીને મિક્સ કરીશું દૂઢીમાં પણ પુષ્કળ પાણી હોય છે માટે એને બાફવા વધારે પાણી લેવાની જરૂર નથી હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને વાસણની ઉપર અળગું ઢાંકણ લગાવીશું બે મિનિટ પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને દૂઢીનું છીણ જાળી વડે ઉપર નીચે કરીશું હવે જેમ જેમ દૂઢીનું છીણ પાણીમાં બફાશે તેમ તેમ એ બિલકુલ નરમ થઈ જશે હવે ફરી વાસણની ઉપર અળગું ઢાંકણ લગાવીશું અને બે મિનિટ પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને જારી વડે એમાં હલાવી લઈશું હવે આ ટાઈમ પર જારીમાં ડૂઢીનું છીણ લઈને એને દબાવીને ચેક કરીશું હજુ થોડી વાર માટે ડૂઢી ઠવા દઈશું માટે ફરી વાસણની ઉપર ઢાંકણ લગાવીશું હવે એક મિનિટ પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું તમે જોઈ શકો છો ડૂઢીના છીણનો કલર હવે પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને એ ટ્રાન્સપરન્ટ થઈ ગયું ડૂઢીનું છીણ જારીમાં લઈને દબાવીને ચેક કરી લીધું હવે એ સારી રીતે ચરી ગયું છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને એને ઝારી વડે પાણીમાંથી આ ચાળણીમાં કાઢી લઈશું આ રીતે દૂધીનું છીણ બાફી લેવાથી એક તો એ કે એનો કલર એમનો એમ રહે બીજું એ કે એ સારી રીતે ચરીને નરમ થઈ જાય અને ત્રીજું હલવો ખાટી વખતે મોઢામાં દૂધી અને માવો અલગ નહીં લાગે બાફેલી દૂધીને ચાળણીમાં કાઢી લીધા પછી એની ઉપર ઝારી વડે હલકે હાથે પ્રેસ કરીશું એટલે એમાં એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય હવે આગળના સ્ટેપ માટે એક નોનસ્ટિક ફ્રાય પેન લઈને સ્ટોવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ઘી પીગળે એટલે એમાં દૂધીનું છીણ નાખીને મિક્સ કરીશું હવે એમાં એક કપ ભરીને દૂધ ઉમેરીશું હવે મેં અહીં લીલો ફૂડ કલર લીધો છે એ એક ચપટી જેટલો એમાં નાખીને મિક્સ કરીશું હવે તમારાથી છુપાવવાનું શું આમાં કલર મને થોડો ઓછો લાગે છે માટે બીજો એક ચપટી જેટલો નાખીને મિક્સ કરીશું એટલે આ હલવો મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવો જ દેખાય બે મિનિટ માટે દૂધીનું છે દૂધ સાથે ઠવા દીધા બાદ હવે એમાં ખાંડ ઉમેરીશું હવે ખાંડ ઓગળીને એનું પાણી છૂટશે એટલે ફરી આ મિશ્રણ બિલકુલ ઢીલું થઈ જશે માટે ગેસ ફ્લેમ હવે મીડિયમ તરફ કરીને એમાં હલાવતા રહીશું એટલે ખાંડનું પાણી જલ્દીથી બળી જાય આશરે પાંચથી છ મિનિટ થઈ એટલે આમાં ખાંડનું પાણી બળી ગયું અને હવે એ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે હવે એમાં અટકચરા વાટેલા ઇલાયચીના દાણા નાખીને મિક્સ કરીશું અને ત્યાર પછી એમાં રેડી કરીને રાખેલો ઇન્સ્ટન્ટ માવો નાખીને મિક્સ કરીશું ઇન્સ્ટન્ટ માવો ઉમેર્યા પછી ફ્રાઈપેનના તરિયામાં ટવેઠા વડે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે ત્યાંથી આ મિશ્રણ ડાજી ન જાય આશરે દસ મિનિટ માટે આ મિશ્રણ હલાવતા રહીને ઠવા દીધું એટલે હવે એ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું દૂઢીનો હલવો ઠાળીને ચોસલા કરી શકાય એવો નહીં પણ લચકા જેવો બનાવીશું એટલે તહેવારોમાં પૂરી સાથે અને વ્રત કે ઉપવાસ હોય ત્યારે રાજ્રાના લોટની પૂરી સાથે ખાઈ શકાય માટે હવે આ હલવો બસ થોડી વાર માટે જ ઠવા દઈશું બીજી બે મિનિટ માટે દૂઢીના હલવામાં હલાવતા રહીને એને ઠવા દીધો એટલે એ લચકા જેવો થઈ ગયો અને એમાંથી ઘી છૂટું પડી ગયું હવે ગેસ ફ્લેમ લો તરફ કરીને આ પેન સ્ટવ ઉપરથી સાઈડ પર ઉતારી લઈશું અને ત્યાં સ્ટવ ઉપર બીજી નાની સાઇઝની ફ્રાઈ પેન મૂકીને એમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ઘી પીગળે એટલે કાજુ અને બદામ નાની ટુકડીમાં કાપી લીધા છે એ એમાં નાખીને મિક્સ કરીશું હવે એમાં થોડી થોડી વારે હલાવતા રહીને એને શેકી લઈશું બે મિનિટ પછી કાજુ અને બદામ શેકાઈ ગયા અને એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો હવે એમાં કિસમિસ નાખીને એને પણ થોડી સેકન્ડ માટે શેકી લઈશું ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરીને આ શેકેલા ડ્રાયફ્રૂટ દૂધીના હલવામાં નાખીને એની સાથે સારી રીતે મિક્સ કરીશું દૂધીનો હલવો તૈયાર છે તો હવે એને ફ્રાય પેનમાંથી એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હલવામાં ઉપરથી શેકેલા ડ્રાયફ્રૂટ નાખીને એને સજાવીશું ફ્લેવર માટે હલવામાં મેં ઇલાયચીના દાણા નાખ્યા છે પણ તમારી પાસે રોઝ એસેન્સ હોય તો એ પણ નાખી શકાય સુપર ડિલિશિયસ ગરમ ગરમ દૂઢીનો હલવો તૈયાર છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ દૂઢીનો હલવો મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવો પોચો અને દાણેદાર બન્યો છે એકવાર તમે આ રીતે દૂઢીનો હલવો ઘરે બનાવશો તો બહારનો ભૂલી જશો જેટલી સામગ્રી લીધી હતી એમાંથી આશરે એક કિલો જેટલો દૂઢીનો હલવો બન્યો છે અને એટલો જ હલવો બહાર લેવા જઈએ તો ઘણી બધી કિંમત ચૂકવવી પડે અને બીજું એ કે બહાર કરતાં ઘરની બનાવેલી મીઠાઈ બિલકુલ ચોખ્ખી અને હાઇજીનિક હોય છે મનમાં કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ખાઈ શકાય માટે આવનારા તહેવારમાં આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી